भारत माता की खबाजू बनाना पड़े तुमने नाम नहीं कर भारत माता की वंदे आज देशा से एना विकास ने वधु लोक उपयोगी वधु नवा विस्तार ने आवरी लई वाहन व्यवहार की सरलता सगवड़ता सलामती पेट्रोल डीजल ना खर्च में बचत अने राधनपुर मोढेरा रोड ने जोड़वा माटे की अत्यार सुधी कोई व्यवस्था अपना सरदार पटेल रोड सीवाय नहोती एना बदले हवे नवो रस्तो आजे आपणे लोकार्पण कर्यो छे साथे साथे बहु जेवी चिंता थाय छे चेतवणीओ आवे छे भगवान जाने शू थशे के शू नहीं थाय पण गुजरात सरकार आंख मीचीने बेसी सके नहीं एटले जारे विजयभाई अमारा मुख्यमंत्री अने अमे बधा कोर ग्रुपमां दररोज आखा गुजरातना कोरोनानी दरेक बाबतनी समीक्षा करीए त्यारे बीजा बे वक्ते जेनी तकलीफ पड़ी थी घट पड़ी थी एवा ऑक्सिजननी जरूरियातने पूर्ण करवा माटे आरोग्य विभाग द्वारा अमे गुजरात सरकारमां कोर ग्रुपमां निर्णय करेलो કે ગુજરાતમાં લગભગ 400 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન સરકારની વ્યવસ્થા દ્વારા ઉભો કરવો સરકારી હોસ્પિટલો મેડિકલ કોલેજો ખાનગી મોટી હોસ્પિટલો આ બધાને ઓક્સિજન વ્યવસ્થા જો પ્રાપ્ત કરાવી દઈએ અને ન કરે ભગવાન અને કદાચ બીજો વેવ આવે તો લોકોને તકલીફ ન પડે દર્દીઓને હાલાકી જે પડી હતી ગેસના એક એક સિલિન્ડર માટે જે તકલીફ હતી એ આપણે બધાએ જોઈ છે અનુભવી છે એનું વિશેષ વર્ણન નહીં કરું પણ ભાજપની આપણી સરકાર દ્વારા અમે નિર્ણય કરેલો કે ગુજરાતમાં 400 મેટ્રિક ટન વધુ ઓક્સિજનના પ્લાન્ટ આપણે ઉભા કરવા અને એના ભાગરૂપે આપણા મહેસાણા જિલ્લાની બધી હોસ્પિટલોમાં આ કામગીરી થઈ ચૂકી છે પણ સરકારની મુખ્ય હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આપણી મહેસાણાની ત્યાં આ વ્યવસ્થા અપૂરતી હતી જરૂરિયાત જેટલી ઓક્સિજનની સુવિધા નહોતી એટલા માટે મને આનંદ છે કે આપણા સંસદ સભ્ય શારદાબેને અને એ વખતના કલેક્ટર એચએસ પટેલ દ્વારા એચકે પટેલ દ્વારા ઓએનજીસી સાથે મીટિંગ કરી મારી સાથે મુલાકાત કરાવી અને ઓએનજીસીને આપણે કહ્યું સીએમ ઓફિસમાંથી વિજયભાઈના ત્યાંથી પણ સિનિયર આઈએએસ અધિકારીઓએ ઓએનજીસીને ફોલોઅપ કર્યું કે તમારે મહેસાણામાં ઓક્સિજન પ્લાન્ટ આપવો પડશે અને મને આનંદ છે કે ઓએનજીસી દ્વારા આપણને એક મિનિટમાં 1500 લીટર ઓક્સિજન ઉત્પાદન કરે એવો પ્લાન્ટ વિનામૂલ્યે ભેટ આપવામાં આવ્યો છે એનું પણ આજે આપણે લોકાર્પણ કર્યું છે અને સાથે સાથે આપણો મહેસાણા જિલ્લો તો પશુપાલક જિલ્લો છે લાખો લોકો પશુ આધારિત રોજગારી ખેતી આધારિત રોજગારી પ્રાપ્ત કરે છે ત્યારે સ્વાભાવિક આપણે અહીંયા જે પશુપાલન વિભાગની કચેરી છે એના નવા બિલ્ડિંગનું પણ આજે ઉદ્ઘાટન કર્યું છે એમ વિકાસ સમૃદ્ધિ અને આરોગ્ય લોક સુખાકારી અને વિડીયોમાં સાચું બતાવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન દેશને સ્વચ્છ રાખવો છે સ્વચ્છતા હોય તો જ સુખાકારી સ્વચ્છતા હોય સ્વચ્છતા ન હોય તો માખી મચ્છર બીજું ત્રીજું ઘા ડેન્ગ્યુ મેલેરિયા
સ્વાઈન ફ્લૂ બધું જ આવતું થાય. એવું ના થાય માટે ગંદા પાણીનો સારી રીતે નિકાલ અને ઉપર રસ્તો, હા હું એમ માનું છું મારા અનુભવથી, આખા ગુજરાતમાં હું ફરું છું, આખા ગુજરાતમાં આ પ્રકારનો પહેલામાં પહેલો પ્રોજેક્ટ કોઈ કર્યો હોય તો આપણે મહેસાણા શહેરમાં કર્યું છે. આવા વિવિધ પ્રજાકીય સુખાકારીના કામના શુભ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના ખૂબ હૃદયથી આપણી સેવા કરતા લાખો માસ્ક જેમણે કોરોના વખતે બનાવ્યા અને નાગરિકોને ભેટ આપ્યા અને મહિલા હોવા છતાં જયારે કહીએ ત્યારે આપણા સંસદ સભ્ય શારદાબેન દરેક કામમાં તૈયાર હોય અને લોકપ્રિય જાતિ સેવાથી બોલવાનું છું. મેં શારદાબેન ને વિનંતી કરી હતી કે તમે પણ મેં સતત કહો, પણ એમણે ના કહી કે ના, મારી તમને શુભેચ્છા, મારે જે કામ હોય કહેજો. આવા નમ્ર સેવક એ તો અમારા રાજકારણમાં તો કરવાનું હતું, બોલવાનું હતું, આ રાજકારણનો સ્વભાવ હોય છે, પણ એમાં શારદાબેન નથી આવતા. જેવા શારદાબેન આપણા નગરપાલિકાના મહિલા અધ્યક્ષ માન્ય વર્ષાબેન, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જસુભાઈ અહીંયા ઉપસ્થિત, આપણા શહેર પ્રમુખ મુકેશભાઈ, શ્રી જીતે પટેલ, આપણી મહેસાણા અર્બન બેંક, આખા ગુજરાત રાજ્યની બીજા નંબરની મોટામાં મોટી સહકારી બેંક, હું હમણાં વડોદરા જિલ્લા ઉદઘાટન માટે વડોદરાના માધવપુર વિસ્તારમાં 58મી શાખા આપણે અર્બન બેંકની ત્યાં ચાલુ કરી. આપણા ઘરનું અને ઘણી વાર બહુ નવાઈ નથી લાગતી, ઘરની ઘરનો શીરો ખીચડી જેવો લાગે, એનું હું નહીં બોલવું, એ શબ્દો હું નહીં વાપરું, આપણે ખીચડી શીલાથી પતાવી દઈએ. પણ આપણી અર્બન બેંકની જે શાખ છે આખા ગુજરાતની બીજા નંબરની બેંક છે અને ભારતની 10મા નંબરની બેંક છે અને રાજકોટ નાગરિક બેંક કરતા પણ હવા આપણી બેંક મોટી થઈ ચૂકી છે. એવી બેંકના ચેરમેન શ્રી જીતે પટેલ, શ્રી કાંતિભાઈ કુરિયર ગ્રુપ, નાના મોટા પ્રજાકીય સેવાના અવિરત કાર્યક્રમો જેમના દ્વારા થાય છે એવા પ્રજાના ખૂબ સેવક કહેવાય અને ઉદ્યોગપતિ પણ છે એવા શ્રી કાંતિભાઈ, આપણી દૂધસાગર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, હવે છે અશોકભાઈ, હવે વખત અમને વિશે ક્યાંક બધા નથી આવે તમારી, ભાઈ શ્રી ખોડાભાઈ મારા તો વડીલ છે, પૂર્વ મંત્રી અત્યારે એપીએમસીના ચેરમેન અને અર્બન બેંકના સ્થાપક પૈકીના એક છે એવા અમરાપી શ્રી ખોડાભાઈ, મારા સાથી મિત્ર વડીલ ભાજપના નેતા બક્ષી પંથના નેતા પૂર્વ સંસદ શ્રી નટુજીભાઈ ઠાકોર, અર્બન બેંકના વાઇસ ચેરમેન શ્રી કેકે પટેલ, મારા વડીલ પૂર્વ ભાજપ પ્રમુખ અને જળ સંચય નિગમના પણ ચેરમેન હતા એવા અમારા સૌના વડીલ મુરબી શ્રી અંબાલાલ કાકા, ભાઈ શ્રી મનુભાઈ ચોકસી, મનુભાઈએ ચારે બાજુ સેવાનું કામ કરવાનું એમનું ચાલુ જ હોય, એ શિક્ષણ સમિતિના ચેરમેન હતા ત્યારે એમની ગાડીમાં પ્રોટીનના ડબ્બા ભરેલા જ હોય, બાળકોનો નાસ્તો ભરેલો જ હોય, આખા મહેસાણા જિલ્લા ફરફર કરે અને જે સ્કૂલમાં જાય બાળકો પાસે જાય, બહેનો પાસે જાય, સગર્ભા માતાઓ પાસે જાય તો પ્રોટીનનો ડબ્બો મફત આપવાનો, એની બહેનોની પૌષ્ટિકતા વધારવાની એવા શ્રી મનુભાઈ ચોકસી, શ્રી ડીએમ પટેલ એ પણ એપીએમસીના ડિરેક્ટર છે, સ્વરાજી સમાજના આગેવાન છે અને આપણી લાયન્સ હોસ્પિટલના પણ એ ટ્રસ્ટી છે, ત્યાં પણ ખૂબ મોટું કામ અમારા આરોગ્ય વિભાગની મદદથી ચાલી રહ્યું છે. તમને પણ એ પણ કહી દઉં કે આપણી લાયન્સ હોસ્પિટલ આખા મહેસાણા જિલ્લાની નહીં પણ તે ઉત્તર ગુજરાત અને કદાચ મોટા વિસ્તારની મોટામાં મોટી ચેરિટેબલ ટ્રસ્ટની સેવાભાવી સંસ્થા એવી હોસ્પિટલ છે. એવા જ આપણા
मां भाई दास हमारा वडील छे, मारे जारे जरूर हती त्यारे एमणे युवान ने शरमावे ए रीते एमणे मने भूतकाळमां खूब मदद करी छे, समाजना पण अग्रणी छे એવા મુરબ્બી શ્રી બાભાઈભાઈ, ભાઈ શ્રી વિમલભાઈ શાહ સામે પાદરા પહોંચે. આ બધું કામ ચાલતું હતું ત્યારે વિમલભાઈ નો અઠવાડિયે ફોન આવી જાય કે અમારી દિવાલ તૂટી ગઈ, લંબુ પાણી અમારી પાદરા પણ મારી ગયું, ગાયોનું ઘાસ ઉઠતું નથી, ગાયોને તકલીફ પડે છે. તું એમને સમજાવતો તો વિમલભાઈ થોડું સહન કરો પણ પછી બધું સારું થશે. એક બે વાર તો વરણ તો તૂટી ગયો, તમારા આરએમબી આરએમબી વાળાને કીધું કે ભાઈ પાદરા પણ છે, જીવ રહ્યાનું કામ આપણે કરીએ છીએ તો દિવાલ નહીં આપો, આપણે કોઈ ખર્ચાની ચિંતા ના કરતા, આવડી મોટી ગુજરાત સરકાર છે, આટલું બધું કરીએ છીએ. તો આ બધા જેવા પાદરા કોર્ટના મુખ્ય પ્રમુખ શ્રી વિમલભાઈ શાહ, ભાઈ મંગળદાસ, દિવાળી આવે તહેવારો આવે એટલે સસ્તી મીઠાઈ બનાવવાની અને વેચવાની એવું પ્રજાનું કામ કરે છે. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાય ભક્ત છે, મારા વડીલ મિત્ર છે એવા શ્રી મંગળભાઈ, મારા મિત્ર પ્રોફેસર પ્રદેશ કારોબારીના સભ્ય એવા ભાઈ શ્રી રશ્મિભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ મહેમાનો, આપણા જિલ્લાના ઉત્સાહી અને ખૂબ નાની મોટી દરેક કામગીરીમાં રસ આપે છે એવા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલજી, અને આપણા બધાની સલામતીની ચિંતા કરે છે અને પોતે ડોક્ટર છે અને એસપી થયા છે, ડીએસપી એવા એસપી શ્રી, મારા માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર એસઓ, એ બધાનું બધા વતી અભિનંદન આપું છું. કેટલો સુંદર રોડ બનાવ્યો છે તે દાખલાનું કામ અમારા આરએમબી બધા કર્યું છે. એવા સૌ અધિકારીઓ ઉપસ્થિત, સૌ વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, પત્રકાર મિત્રો, આજે આ કામ જે થયું છે આપણે ઘણા વખત પહેલા મંજૂર કર્યું. મને યાદ છે કે એક વખત હું પાદુરી એક સોસાયટીમાં ગયેલો ત્યારે બધી બહેનો મને ઘેરી વળી. એક માજી હતા, મને કે શું તમે બધા વાત કરો, અમારે કેટલા મચ્છર માખીઓ રાસ છે, ને બધું મને બતાવો. મેં જોયેલું હતું પણ એમનો ઉત્સાહ કેટલો છે એ મારે જાણવું હતું. એટલે આખું બહેનોનું, 50 બહેનોનું એક આખું ગ્રુપ એ મને નાળા પાસે લાવ્યું અને વિડીયોમાં આપણે જે નાળું જોયું એવું નાળું તમે મેં જોયેલું જ હતું. છે તેવી જ ચાલુ થાય, અમે વિડીયોમાં ખાલી ચોમાસું પાણી પીધું છે પણ ચોમાસું પાણી સિવાય બધા જ પ્રકારનું ગંદુ પાણી સોસાયટીઓનું, મકાનોનું, હોટલોનું, કદાચ ડેરીનું આવતું હોય, જે આવે બધું પાણી આ નાળામાંથી જતું અને તકલીફ થતી હતી. એટલે મને વિચાર આવ્યો કે આને કેવી રીતે નિરાકરણ કરવું, કારણ કે મારી જવાબદારી ધારાસભ્ય તરીકે હતી કે આ કંઈક કરવું. પછી મને બીજો પણ વિચાર આવ્યો કે રાધનપુર મોઢેરા રોડને જોતો કોઈ લીક રસ્તો નથી. એટલે મેં અમારા અધિકારીઓને, અમારા મુખ્ય ઇજનેર વસાવા કાર્ય, અમારા એનકે પટેલ બધાને મેં બોલાવ્યા, ચીફ ફેંકીને બધાને મેં આનો ઉપાય કરવો છે. મારા મનમાં તો પ્લાન હતો જ, હવે મારે તમે કામ કરનાર કેવા હોય કેવી રીતે થઈ શકે એનો અમદાવાદ જોડે જોડી અને દાખલો આપવો છે. હું જયારે શહેરી વિકાસ મંત્રી હતો, લગભગ 10 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે અમદાવાદ કોર્પોરેશનના બધા કોર્પોરેટરો, મેયર, અમારા ધારાસભ્યો, અમારા પ્રદીપસિંહ, અમારા બીજા બે વખતના મંત્રીઓ વલ્લભભાઈ કાકડીયા અને બધા મારી પાસે આવ્યા પૂર્વ અમદાવાદના, અને મને એમણે આ ખારીકટ કેનાલ જે અમદાવાદ શહેરમાંથી પસાર થાય છે ખૂબ મોટીને લાંબી છે, એમાં પણ આપણા જેવો જ પ્રશ્ન હતો. વટવાની ફેક્ટરીઓનું ગંદુ પાણી રાત્રે ટેન્કરોથી છોડી જાય, કેમિકલ વાળું પાણી છોડે, સોસાયટીઓના હજારો કનેક્શનો ગંદા પાણીના એમાં આવે, આજુબાજુ પબ્લિકને ખૂબ તકલીફ પડતી હતી, માખી મચ્છરનો ખૂબ ઉપદ્રવ થતો હતો.
ये वक्त में अहमदाबाद कॉरपोरेशन ने शहरी विकास मंत्री तरीके 100 करोड़ रुपया पहला तबक्के 100 करोड़ रुपया 10 वर्ष पहले भी बात करूं ये मंजूर कराया कॉरपोरेशन ने ट्रांसफर करिया 100 करोड़ गुजरात सरकार ना शहरी विकास विभाग तरफ थी ये अपना जीवन करवानू ये बधु प्लानिंग समझाती हूँ कहा केनाल ऊपर तुम्हें रोड बनाई दो तो पैरालल रोड जाए ट्रैफिक की समस्या अभी थाय गंदू पानी अंदर जतू रहे ढंकाई जाए मच्छर पार ना आवे अरे बापजी कोई गंदू पानी टैंकरों बैंकरों की नाखी ना जाए आ काम आपने 2 वर्ष पहला लगभग मंजूर कर पेलू 10 वर्ष पहला 100 करोड़ रुपया आप दीदेला है पाचर करना जोइए आ काम आपू पूरु थू हजू जे काम एम चाली विशेष कर कोई प्रगति नहीं गुजरात सरकार 100 करोड़ आप पी कोई काम नहीं आ काम करना आप बदा आज जी रहा छे कि फॉलो ये काम करना ने करावना बने सक्षम होवा जो काम करना न उत्साह हो पर करावना न मन ना थतु हो तो काम नहीं थतु भाई जसू भी लंबू लीज पहुंचू मुकेश भी घूम कीधु ते बदा जाओ छो मारे बहुत समय नहीं लेवा पर एवं आप कर मैं तमने बीजू ये कहूं कि आज मोटू काम आपू हजू चालू नहीं तो ते जो रहा छो મહેસાણા મોઢેરા ચોકડીનો અંડરપાસ એ ટ્રાફિકની શું તકલીફ હતી એ તમે બધા જ જાણો છો આખું અડધું અમદાવાદ સોરી મહેસાણા આ બાજુ અને મહેસાણા બી આ બાજુ હજારો લોકોની અવર જવર આ બાજુ બસ સ્ટેન્ડ સ્કૂલો કોલેજો આ બાજુ રેખાણ વિસ્તાર આ બાજુ મોટા મોટા ગામો આખો તાલુકો આ બાજુ અને જે ટ્રાફિકની समस्या थती थी एना उपाय विचारे पहले तो मैं तुमने खबर घना खबर हूँ कोई मेरी जाते निर्णय नहीं करते मैं मेहसणा सर्किट हाउस में एंजीनियरों क्रेडाई मोटा बिल्डरों एंजीनियर निकम जानकार कॉर्पोरेटरों अधिकारी बदा ने मेहसणा सर्किट हाउस में आखो नक्शो बताया तो અહીંયા જે વિડીયો બતાવે એ વખતે આ અંડરપાસ નહોતો એ વખતે ઓવરબ્રિજ હતો તો હું બહુ ફરું તો મને જ્યાં જ્યાં અંડરબ્રિજ ઓવરબ્રિજ જોઉં ત્યાં મને મૂંઝવણ થાય કે શહેરના 2 ભાગ પડી જાય હાઈવેના 2 ભાગ પડી જાય અને આ બરોબર નથી જો એ ઓવરબ્રિજ કર્યો હોત તો અડધું મહેસાણા આમ રહે અડધું આમ રહે અને પેલી ચીનની દિવાલ જેવી દિવાલ થઈ જાય કશું કોઈને દેખાય જ નહીં વેપારીઓનો ધંધા રોજગાર બધું ખૂબ નુકસાન થાય એટલે બનાવેલો પ્લાન મેં રદ કર્યો અને કીધું 2 મહિના 4 મહિના મોડું થાય પણ કામ કરીએ તો એવું કરીએ કે લોકોને ઉપયોગમાં આવે અને અંડરપાસનું કામ અમદાવાદમાં તમે બધા જુઓ છો ગાંધીનગર સરખેજ હાઈવે અંડરપાસ જે બનાવ્યો છે સૌ સલાટ આવો જાઓ હવે તો ગાંધીનગરમાં બન્યા કડીમાં તો 3-4 બનાવ્યા આપણે મહેસાણામાં બનાવ્યો ઊંઝા બનાવ્યો બીજા શહેરોમાં બનાવ્યા તો આ મોટો બનાવ્યો 6 લેનનો અંડર બ્રિજ આપણે બનાવીએ છીએ એનું કામ ચાલુ છે એ પણ થશે એટલે જયારે મેં ચૂંટણીમાં ઉભો રહ્યો ત્યારે મેં કામની તમને ખાતરી આપી 4-5 કામોની એ પૈકી આપણે મહત્વના આ કામ અમે કરીશું અને આજે મને આનંદ છે સંતોષ છે એક કામ 100% પૂર્ણ થઈ પ્રજાની સેવામાં ચાલુ કરી દીધું છે અને બીજું કામ ટૂંક સમયમાં આવો જ મોટો કાર્યક્રમ કરીને આપણે એનું પણ લોકાર્પણ કરવાના છીએ આજનો દિવસ તમને બધાને જાત જાતના મનમાં પ્રશ્નો થતા હશે મને ખબર છે તમે આ શેના માટે ભેગા થયા છો અરે અમારા પત્રકારોનો બહુ રસો હું ગાંધીનગરથી નીકળ્યો બધી ફોર્માલિટી પતી ગઈ
विजय भाई दरखास्त मुकी मैं दरखास्त मुकी अपना नवा मुख्यमंत्री माटे हम तमने बधाने कही दो नवा मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल ये अपना छे अपना पैकी ना छे अपना साथी छे मारा तो वर्षों जूना कार्यकर स्टैंडिंग कमिटी ना चेयरमैन था त्यारे हूँ मंत्री हतो ये उड़ाना चेयरमैन था त्यारे पण हूँ मंत्री हतो शहरी विकास विभाग में आज पण अठवाडिये पांच वक्त गांधीनगर आवे ने मारी ऑफिस में आवे ज्यारे पार्टीए नाम नक्की करी आ टीवी मीडिया तो तमे जुओ कोने शू बनाई दे भगवान जाने एम तो मन में हमें बनाई दी चालू मैं सवार ने मारी बाइक जोई ले मैं कीधु तमे तो गमे ते हनुमान करो हनुमान तमार करवाना छे पर निर्णय पक्ष ने करवानो छे अने मारो एकला नु नहीं मार भलाना नाम चालता था अने एम नाम हो तो हूँ एकलो रहो छु भलभला लाइन मारी गया छे आपणे ये रीते वात ने नक्की जोवानी सौथी पहले तो हूँ तमने મહેસાણા શહેર નાગરિકો પક્ષના સંગઠનના ઉદ્યોગકારો બધાને વિનંતી કરું છું કે આપણા સ્થાન ઉપર ઉભા થઈ આપણા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપીએ એટલે ઉભા થઈ અને તાળીઓ પાડી એમને અભિનંદન આપવા માટે હું આપ સૌને વિનંતી કરું છું ઘણા લોકો અનુમાનો કરતા હોય હું કમલમથી નીકળ્યો મેં રશ્મિભાઈ ફોન કર્યો મુખ્યત્વે કર્યો મારો અશ્વિન ભટ્ટને કર્યો જસુભાઈને કર્યો કે હું નીકળું છું ને ભૂપેન્દ્ર યાદવજી આપણા મહામંત્રીશ્રીને રજા લીધી કે મારો મહેસાણામાં અગાઉથી નક્કી કરેલો મોટો કાર્યક્રમ છે નાનો કાર્યક્રમ હોય તો કદાચ જતો કરાય પણ આવો સો વર્ષે ન થાય એવો કાર્યક્રમ જતો ના કરાય એટલે એમને મને હા પાડી કે તમે જાઓ હું આવતો હતો રસ્તામાં ઓનલાઈન મોબાઈલ જોતો હતો એ બધું ચાલતું હતું શું ચાલતું હતું તમે મારા ઘરે બધું નીતિનભાઈ ઘરે જતા રહ્યા નીતિનભાઈ આમ કર્યું અરે આ ભાઈ ભલભલા જતા રહે છે જ્યાં સુધી જનતાના હૃદયમાં કાર્યકરોના હૃદયમાં ફરી સમજી લો જનતાના હૃદયમાં કાર્યકરોના હૃદયમાં મતદારોના હૃદયમાં હું છું કોઈ મને કરી શકવાનું નથી હું ભૂતકાળમાં વિરોધ પક્ષમાં રહેલો છું બહુ લાંબામાં લાંબો સમય રહેલો છું ના લડી એવું નથી એવું લડેલો છું અહીં બેઠેલા કેટલાક ભાઈઓ મારી સામે એ મેં જોયેલું છે અહીં બેઠેલા મને બધા કરતા મને મોટો તમે બનાવ્યો છે આજે મારું જે સ્થાન છે તે કડી અને મહેસાણાના અધિકારી છે ભારતીય જનતા પક્ષને અમારી છે એટલે હું કોઈ એવો ચલતો પૂરતો રાજકારણી નથી કે અભી બોલા અભી ફોક આમાં કેટલા આયા કેટલા ગયા તમે યાદ કરો એટલે મને ખબર નથી મેં શું કીધું તું તમે ભૂલી જાઓ તમારું કામ પણ મેં જે કામ કીધું હોય આખા ગુજરાતની વાત કરું છું કોઈને રોડ આપ્યો હોય કોઈને પીએચસી આપ્યું હોય સીએફસી આપ્યું હોય કોઈને બદલીનું કીધું હોય કોઈને પ્રમોશનનું કીધું હોય જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ નહીં અને મોદી સાહેબનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એ પ્રમાણે આજનો નહીં 30 વર્ષથી હું ભાજપમાં કામ કરું છું અનેક કરતી કરતી મેં જોઈ છું એટલે હું કઈ એમ મહેસાણાનું પાણી પીધેલો અસલ મહેસાણાનો છું તમારા પૈકીનો છું એટલે કોઈ લાભ લાલચ સત્તા કે કોઈ કસાથી હું ખેંચાતો પણ નથી અને પાછો પણ પડતો નથી પક્ષ જે જવાબદારી સોંપે કાર્યકરો જે પ્રેમથી કામ સોંપે એ કરવાની મારી એક કાર્યકર તરીકે એક ધારાસભ્ય તરીકે એક અગ્રણી તરીકે એ મારી જવાબદારી છે હું તમારા પર આ બધું કર્યું છે તો કોઈ નવાઈ નથી કરતો આ કલેક્ટર શ્રી આયા છે રાજકોટમાંથી પૂછો રાજકોટમાં પણ કેટલા બધા કામ કર્યા રાજકોટની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ
એ અત્યારે કામ ચાલી રહ્યું છે. રાજકોટનો રાજકોટથી અમદાવાદનો 610 હાઈવે એ મારા વખતમાં મેં મંજૂર કર્યો, એનું ખાસ મુહૂર્ત પણ મેં કર્યું હતું, એ કામ લગભગ પૂરું થવા આવ્યું છે. રાજકોટથી મોરબીનો 4 લેન હાઈવે કોઈ કલ્પના નહોતી કરી, એ મેં મંજૂર કર્યો હતો અને મેં એનું કામ પૂરું કરાવ્યું છે. હમણાં 2 દિવસમાં જો બધું ઠીક ઠાક ચાલે સારી રીતે બીજું મારું મોટું ઉદઘાટન કરવાનું છે. આમ તો મોદી સાહેબને મેં આમંત્રણ આપ્યું હતું, પણ માન્ય નરેન્દ્રભાઈ અનેક કામોમાં વ્યસ્ત આપણે જાણીએ છીએ. એમણે કીધું, કહેવડાયું કે તમે એનું લોકાર્પણ કરો. તારાપુરથી વાસદ એટલે કે વાસદથી તારાપુર 1000 કરોડ રૂપિયાનો રો 6 લેન હાઈવે 49 કિલોમીટર અને 21 કિલોમીટરના તો નાના મોટા ફ્લાયઓવર, કોઈ જગ્યાએ 4 રસ્તા નહીં. તમે વાસદથી ચાલુ કરો, તારાપુર પહોંચો, 6 લેન હાઈવે આખા ગુજરાતમાં ના હોય એવો હાઈવે ભારત પ્રધાનમંત્રી તરીકે મંજૂર પણ મેં કર્યો, પૂરો પણ મેં કરાયો અને ભગવાન કરશે તો ટૂંક સમયમાં એનું ઉદઘાટન પણ આપણે કરીશું. આ કરી બતાવવાની આ ભાજપની સરકાર છે. આ કોઈ વાતો કરનારની, કુણિયે ઘોર ચોંટાડી અને જતા રહેનારની આ સરકાર નથી. અને કમસે કામ નીતિન પટેલ તો એવા નથી કે બોલી જતા રહે. મેં જયારે જે કીધું છે, આ ભૈયા થોડી શાયરી બોલે છે, જસુભાઈ બોલ્યા, હું તો ગમે એવો પડકારોમાં ઉભો રહ્યો છું, કોઈ પડકારમાં હું પાછો નથી પડ્યો. પક્ષની સુખની સાથે સુખી જ છું, પક્ષના દુઃખે દુઃખી જ છું. પક્ષમાં ઘણી તકલીફો પડી કોંગ્રેસના જમાનામાં, અનેક પ્રકારના ગોધરાના બનાવો પછી પ્રશ્નો થયા, બધું જાહેરમાં કહેવાયું નથી, પણ બધું હું સહન કરી ચૂકેલું છું. નવનિર્માણથી મારી કોઈ તો માર થઈ થઈ અને આ મોટો થયો છું, બધું સૂજી જતું હતું, મારી મારી તોડી નાખતા હતા. 18 વર્ષની ઉંમર હતું એટલે બધું શરીર ખમે એવું હતું, આ ખમી ખમી નાટલો પહોંચ્યો છું. એટલે બધાના અનુમાનો જે હોય, પણ ભૂપેન્દ્રભાઈ આપણા છે. બીજું તમને શું કહું કે ભૂપેન્દ્રભાઈ પહેલી વાર ધારાસભ્ય પ્રમુખ બન્યા છે. મારા ઘરની બાજુમાં જ એમણે નવી ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું, તો મને એમણે કહેલું કે નીતિનભાઈ આવો, તમારા દ્વારા મારે મારા કાર્યાલયનું ઉદઘાટન કરવું છે. તો ભૂપેન્દ્રભાઈનું કાર્યાલયનું ઉદઘાટન પણ મેં કરેલું છે. મારા મિત્ર છે અને ઘણા લોકો જે સમજતો એ સમજે, પણ આપણને કોઈ આશા એવી નથી કે કોઈના કારણે નહીં, તમારા કારણે. તમે ખોટો હું છું, પ્રોમિસને બધાને સમર્થન, બધા ભાજપ પ્રજા સેવા દેશની સુરક્ષા. હમણાં મેં પેલું નિવેદન કર્યું હતું, કેટલી બધી ધમકીઓ મને મળી. એસપી સાહેબને ખબર હશે કે સાહેબની ખબર રાખો, પેલું નિવેદન હતું મારું, આપણી બહુમતી નહીં રહે તો શું થશે. આખા દેશમાંથી 5000 કરતા વધુ મને ફોન આવ્યા. આખા દેશના મોટા મોટા નેતા હોય, રાષ્ટ્રવાદી નેતા હોય, મારા નિવેદનને સપોર્ટ આપ્યો. વિચારો તમે, આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય સીઆર પાટીલજી કોઈ કાર્યક્રમમાં ગયેલા, પત્રકાર મિત્રોએ પૂછ્યું કે નીતિનભાઈ આવું નિવેદન આપ્યું છે, તમારું શું કહેવું છે. તમને જાણીને આનંદ થશે કે આપણા વિચારો એક છે, રાષ્ટ્રભક્તિ એક છે, ભારત માતા એક છે. એટલે સીઆર પાટીલજીએ પણ આ તો મહિનો થવા આવ્યો, પબ્લિકલી પત્રકારો મારફત પક્ષપતિ કહેલું, પક્ષના પ્રમુખ તરીકે કહ્યું કે નીતિનભાઈની વાત સાચી છે અને નીતિનભાઈના આ નિવેદનને હું સપોર્ટ કરું છું. મારી કોઈ વાત કરી કાઢી નાખવાની ના હોય, મારી કોઈ વાત કોઈ કાઢી નાખે એવું હું કદી બોલતો નથી કે કદી કરતો નથી. કોઈ જગ્યાએ કોઈને સરવાવું પડે એવું આજ સુધી 30 વર્ષમાં મેં નથી કર્યું. વિધાનસભામાં અમારા કોઈની ભૂલ થઈ હોય,
સરકારના કોઈ અધિકારીની ભૂલ થઈ હોય, વહીવટમાં કોઈ ભૂલ થઈ હોય, કોરોનામાં કોઈ ભૂલ થઈ હોય, આ બધો આ માર મેં જીલી લીધો છે. સરકારની ઢાલ થઈ, મુખ્યમંત્રીની ઢાલ થઈ, પ્રદેશ પ્રમુખની ઢાલ થઈ, નેતાગીરીની ઢાલ થઈ, બીજાના ઘા મેં સહન કર્યા છે, પણ મેં કોઈના ઉપર ઘા નથી કર્યો. હું ઘા છીલવા વાળો છું, ઘા કરવા વાળો નથી, એ મારા સંસ્કાર પણ નથી. હું આવું ના કરું અને હું તો તમારા જેવો જ છું. આખા બોલો, આપણો તો મહેસાણા જિલ્લો, સાચું લાગે કહી દેવાનું. આ બરાબર ના નહીં બરાબર ધ્યાન નથી ગમતું. કાલ રાતે હું ટીવી મીડિયા રાતે મોડું જોતો હતો, ત્યારે વાઇટ ચલતી ડિબેટ ચાલતી હતી. એમાં એક સિનિયર પત્રકારે કીધું કે નીતિનભાઈ બધી રીતે સારા, પુને કુશળતાપૂર્વક વહીવટ વાળા છે, પણ બોલવામાં ફરક છે. હવે તમે વિચારો કે કોઈ ખોટું કામ કરાવવા આવ્યો હોય, કોઈ ખોટું સૂચન લઈને આવ્યો હોય, કોઈએ ગુનો કર્યો હોય, કોઈએ ફોજદારી ગુનો કર્યો હોય, કોઈ કોઈ ચોરી કરી હોય, કોઈએ ઇલેક્ટ્રિક સિટીની ચોરી કરી હોય, કોઈએ જીએસટીની ચોરી કરી હોય, કોઈ ખોટું કરે, તો મારે ના નહીં કહેવાની કે ભાઈ આવામાં મારે મદદ ના થાય. મારે સાચું જ કહેવું પડે. હું ટોપ લેવલે બેઠો છું, મારે કોઈની જેમ પેલો આપણે ખોખો રમીએ ને, એટલે કોઈને ખો આપી દેવાય. આ ખો આપી દેવાની મારું સ્થાન નથી, મારો નિર્ણય જ કરવો પડે. મારી પાસે નાણા વિભાગની કાકા રાજની જાત જાતની ફાઇલો આવે, બધા સિનિયરમાં સિનિયર મુખ્ય સચિવથી ડીજીપીથી મારી ચીફ એન્જિનિયરોથી મારી બધા સચિવોની ફાઇલ આવે. કંઈકનું કંઈક વાત વાત મંજૂર કરવું ના મંજૂર કરવું, કોઈ ઉદ્યોગપતિએ મોટી સબસિડી માંગી હોય, નિયમ અનુસાર મળતી હોય કે ના મળતી હોય, 500 કરોડ ઠોકી જાય જો હું સહી કરું તો શું એના માટે હું કહેતો છું? મારે ના કહેવી પડે, આ મારા પૈસા નથી, આ ગુજરાતની જનતાના પૈસા છે. અને કોઈને ખરું લાગે કે ખોટું લાગે એ મારે નથી જોવાનું. મારે પ્રજાના ખજાનાનું પ્રજાની તિજોરીનો સદઉપયોગ થાય, આવા કમર પ્લાન્ટ બને, આવા ઓક્સિજન પ્લાન્ટ બને, આવા બીજા નવા કર્મો થાય, બાળકોને ભણવાની સુવિધા વધે, હોસ્પિટલો વધે, પીવાના પાણીનું કામ થાય, નર્મદા યોજના પૂરી થાય, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગરીબ લક્ષી, પ્રજાલક્ષી, આદિવાસી લક્ષી, તમને આપણને બધું ખબર નથી. આજે આદિવાસી વિસ્તારમાં સેંકડો કરોડ રૂપિયાની જેમ આપણે ત્યાં મોદી સાહેબે સુજલામ સુફલામ કેનાલ આપી, પાઇપલાઇન આપી, આપણા નરોત્તમભાઈ મંત્રીશ્રી હતા, સિંચાઈ મંત્રી, એમણે કામ શરૂ કર્યું, પછી મેં સિંચાઈ મંત્રી આગળ વધાર્યું, વિજયભાઈએ અને અમે બધા સજ્જન મળી, મોદી સાહેબે જે અમને જવાબદારી સોંપી, એક તો વિજયભાઈ તો ધારાસભ્ય પણ હતા, મોદી સાહેબ ના હસ્તે રાજકોટના ટાઉન હોલમાં સૌની યોજનાનું, તે વખતે હું સિંચાઈ મંત્રી હતો, ખાતમુહૂર્ત કરેલું. આજે લગભગ 12,000-15,000 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રને પીવાનું પાણી પહોંચાડ્યું. એવું નથી કે આપણા એટલા માટે કર્યું, આખા ગુજરાતની કાળજી રાખી. તમે સુરત જાઓ, ચકચકી ડ્રાઈવે, આદિવાસી ગામડામાં જાઓ, પાકા ડામર રસ્તા. હવે પીવાનું શુદ્ધ પાણી મોદી સાહેબે જે યોજના આપી છે એ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. કોઈ ક્ષેત્રમાં ગુજરાતને પસંદ નથી રાખ્યું. ઉદ્યોગ ધંધા વેપાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શિક્ષણ આરોગ્ય પીવાનું પાણી એસટી વ્યવહાર. હમણાં 4 દિવસ પહેલા આ દાખલા એટલા માટે આપવા પડે છે કે આ તો બધું દેખાયેલું કામ છે. એસટીના કર્મચારીઓએ હડતાલનું સરકારને નોટિસ આપી છે કે અમારું આટલું આટલું મંજૂર કરો. તેના એના વાહન વ્યવહાર મંત્રી આવ્યા, એના એમડી આવ્યા, એના સેક્રેટરી આવ્યા, મેં મિટિંગ રાખી. તમને લોકો કદાચ ખબર હશે, મેં કીધું છે પહેલા પણ ફરી કહું, કોરોનાને પછી એસટી જે બંધ રાખી, 700-800 કરોડ રૂપિયાનું એસટીને નુકસાન થયું. જેમ સરકારી 6 લાખ કર્મચારીઓને નિયમિત પગાર આપ્યા, હમણાં 378 કરોડ લગભગ થાય છે એવું ડીએ મંજૂર કર્યું, 1 મહિનાનો ખર્ચો. આવું તો સળંગ હવે 7મા પગાર પદ પ્રમાણે 9-28% મોંઘવારી ભથ્થું
सरकारी कर्मचारियों अधिकारियों पेंशनरों नौ लाख लोगों अठवाडिया पहला मंजूर कर एसटी वाला आया एमडीए मामले नो व्यापी उकेल कर सु शिक्षकों नर्सों डॉक्टरों बधा वाला हो सरकार पास अधिकार थी एमना हक मांगे तो एम दू आप तो छेवड़े हमारी पास सरकार में मुख्यमंत्री वाले हूँ हमें जे जवाबदारी मई हमारे निर्णय करवा पड़े एम बधु आप करिए तो तिजोरी तरिया जागृत थी जाए कशु न रहे कोई ना माटे कर्मचारी ना पगार ना करी सकती धारो के लिए हॉस्पिटल में दवाई ना खरीदी सकती बीजा राज्यों दिवालिया थी क्या आज नाणामंत्री तरीके तमने कहता मैं आनंद है कि आवा बदा कोरोना ना दौर बढ़ता कपड़ा संजोगो छता गुजरात सरकार में अपना नाणकीय रीते कोई पण जातनी कोई कसर रहेवा दीधी नथी 5,000 करोड़ रुपया तो कोरोना नी दर्दियों नी सारवार माटे अपनी भाजप नी सरकार द्वारा हमें खर्च कर्यो छे विजय कार्यो हूँ आऊ बीजा सीनियर नथी कर्यो एक दिवस भूपेन्द्र सिंह जी हो प्रदीप सिंह जी हो सौरभ भाई हो हमें नियमित मरी एक दिवस खाली नथी गयो कि कोरोना ना दर्दियों माटे जे करवा पात्र हो ये वक्ते अपने पैसा नता जोता सरकार नी तिजोरी नता जोता पहला मानस नो जिंदगी जोवानी गुजरात नो जीवन जोवानो वैक्सीनेशन मा गुजरात अपने आगल बची रहा छे आ बधुज काम बाकी तमने ना देखा अपना माँ बाप घर चलावता होय अपना माँ बाप दीकरा दीकरी ना लग्न करता हो तो माँ बाप उछीना पछीना लावे ये बीको जमीन आगी पछी करे घर दाकी ना थोड़ा आगा पछा मुके पर माँ बाप छोकरा छोकरी ने नाके तो तमने पढ़ावा माटे मारा देव करव पड़ी छे એ ગુજરાતના સુખી કરવા માટે જે સહન કરવું પડે એ સહન ગુજરાતના નાયક મુખ્યમંત્રી તરીકે તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના સહયોગથી મોવડી મંડળના આશીર્વાદ અને માર્ગદર્શનથી અત્યાર સુધી તો કરતો આવ્યો છું પછી એમાં ભગવાન જાણે આગળ શું થવાનું છે મારો કોઈ નિર્ણય નથી કરવો નિર્ણય કરવાવાળું નેતૃત્વ છે જે નિર્ણય થાય પણ હું ને તમે જુદા નહીં પડી શકી આપણને પણ જુદા નહીં પડી શકે જીવિત ત્યાં સુધી આપણે એવું હોય છે કે મારા જીવન ત્યાં સુધી લોકો યાદ કરે તો ઘણા કામ એવા હોય કે લોકો દાયકાઓ સુધી યાદ કરે આપણો સયાજી રાવનો અત્યારે મહેલ જોઈએ તો આપણે યાદ કરીએ ચિમનાભાઈ સરોવર જોઈએ તો ગાયકવાડ સરકાર યાદ આવે કરીનું થોડનું તળાવ જોઈએ તો ગાયકવાડ સરકાર યાદ આવે ગણપત યુનિવર્સિટી જોઈએ તો સ્વર્ગસ્થ અનિલભાઈ યાદ આવે આવું કામ કરનાર યાદ આવે જે મોટા કામ કરે એ લાંબો સમય ચાલે લાંબો સમય પ્રજા યાદ કરે એટલે રાજકારણમાં હોઈએ કે ના હોઈએ આ મારો પહેલા દિવસથી છે આજનો સિદ્ધાંત નથી રાજકારણમાં હોઈએ કે ના હોઈએ હોદ્દા ઉપર હોઈએ કે ના હોઈએ પણ ભગવાને માતાજીએ પ્રજાએ અને પક્ષે જે તક આપી હોય એને એવો સદઉપયોગ કરો કે આવનારી પેઢી સુધી લોકો યાદ કરે કે નીતિનભાઈ હતા તારા કમર પર કર્યો નીતિનભાઈ હતા તારા વોટ ની કર્યો નીતિનભાઈ હતા તારા ફળાણું કામ કર્યું હું આખા ગુજરાતની વાત કરું દરેક એવું કરવું જોઈએ હું તો વરસાદને કહીશ કે કામ કરો એવું કરો કે આવનારી પેઢી યાદ કરે ટેમ્પરરી નહીં પરમેનન્ટ કામ કરો બાકી ભાગનારા વારના પગાર આપીએ એવું બધું તો ચાલે કરવો પણ પ્રજાના ઉપયોગ માટે પ્રજા આજીવન યાદ કરે લાંબા સમય સુધી યાદ કરે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીને કેમ યાદ કરીએ છીએ આપણાને આપણા બાપાએ પણ એમને જોયા નહીં હોય સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના ઘડવૈયા કેમ યાદ કરીએ છીએ કોઈએ જોયા હોત તો કોઈએ ન જોયા પણ સરદાર વલ્લભભાઈ જે કામ કરી ગયા એ કામ આપણા મનમાં આપણા હૃદયમાં હંમેશા હજારો વર્ષ સુધી રહેવો ભારતની એકતા અખંડિતતા એ સરદાર પટેલને આભારી છે અને એટલા માટે મોદી સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર પણ જે સરદાર વલ્લભભાઈની કલ્પના હતી ત્યાં મોદી સાહેબે એ સ્ટેચ્યુ ઊભું કર્યું કામ કામ કરનારને લોકો યાદ રાખશે આ પેઢી જતી રહેશે પણ એ વસ્તુઓ નહીં જાય જે સારું કરે છે એને લોકો યાદ રાખે છે
પછી એ ધર્મમાં હોય, સમાજમાં હોય, શિક્ષણમાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આપણા કોઈ સારા સાહેબ હોય, શિક્ષક સ્કૂલમાં કે હાઈસ્કૂલમાં કે કોલેજમાં આપણે ભણી લીધું, પાસ થઈ ગયા, મોટા થઈ ગયા, કે સાહેબે 75-80 વર્ષ ના થયા હોય અને રસ્તામાં ક્યાંક મળી જાય તો આપણે એમને પગે લાગીએ છીએ કે સાહેબ ભાઈ માર્ક મુકાવવાના છે, કે સાહેબ મારા માર્ક વધારે મૂકજો ના, પણ સાહેબે આશીર્વાદ આપ્યા, એમને આપણને જ્ઞાન આપ્યું, શિક્ષણ આપ્યું, એટલે આપણે આ કક્ષાએ પહોંચ્યા છીએ. પૂજ્ય છગન અમારા કડી સર્વવિદ્યાલયના સ્થાપક 100 વર્ષ થઈ ગયા, કોઈએ જોયા નથી, પણ એ સર્વવિદ્યાલયના કારણે, કડવા પાણીદાર કેળવણી મંડળના કારણે આજે આખું ઉત્તર ગુજરાત એ સમૃદ્ધ છે. આપણી દૂધ સાગર ડેરી સ્વર્ગસ્થ માનસિંહભાઈ હોત, સ્વર્ગસ્થ મોતીભાઈ હોત, કોઈએ જોયા નથી. જોકે મોતીભાઈ નો તો હું પ્રખર એમનો સાથી હતો, પણ માનસિંહભાઈ એ આપણા ઉંમર પહેલા એ ભગવાને લઈ લીધા, પણ એમને જોઈએ ડેરી જોઈએ તો એ લોકો યાદ આવે કે એ પછી તો ચેરમેન કરાય છે, બેંકમાં બધા ચેરમેન થયા, બધા થશે, પણ સારું કરનાર, પ્રજાને યાદ આવે એવું કામ કરનાર બહુ ભાગ્યજ લોકો હોય છે, ત્યારે મને ગૌરવ છે. બે હમણાં શ્રદ્ધા બેન મને કહેતા હતા બેઠા બેઠા કે નીતિનભાઈ અમારું મહેસાણાનું ભાગ્ય કે તમે અહીંયા આવ્યા, કે કીધું મારું પણ ભાગ્ય કે મહેસાણાએ મને સ્વીકાર્યો અને આ જવાબદારી આપી, જે તો બારનો ગર્વ કરી પૂરો કરી નાખ્યો હોય તો શું થાતકો. હવે હું બારનો લાગુ છું, ઘરનો છું ને, મતલબ આપણે ઘરના તરીકે હરી મળીને આગળ વધીએ અને એકતાથી કામ કરીએ, સંગઠિત થઈ કામ કરીએ અને આપણું હિત, આપણું જે ફાયદો, આપણી જરૂરિયાત ક્યાં છે એ પણ જોઈએ. આપણે બધું ખાલી હાથ ઉતાઈને જ કરવાનો ભૂલી રહેતો, આપણે આપણું હિત, આપણું ભલું એ શેમાં છે, કઈ વાત, કયા વિચારમાં આપણે ફાયદો છે, આપણા વિસ્તારનો ફાયદો છે, આપણા લોકોનો ફાયદો છે, એ પણ જોવાનું છે. એ બધું ધ્યાનમાં રાખી આપણે આગળ વધીએ અને તમારો બધાનો સહયોગ હું આપતો હતો, મોડું થાય એવું હતું, મેં કીધું બધું બહુ ચાલતું હતું, હજુ એ છી ખબર કેટલી ચાલતું હશે, અને હવે હું બોલ્યો એનું પછી બધું એ બધું વિશ્લેષણ ચાલશે. આ નીતિનભાઈ આવું બોલ્યા એનો અર્થ શું, તો હું જ કહી દઉં કે આનો અર્થ કોઈ નહીં, મારો અર્થ એક જ કે પ્રજા, ભાજપ અને ભારત માતા એ સિવાય મારા મનમાં કોઈ વાત નથી, એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. ફરીથી મહેસાણાના ધારાસભ્ય તરીકે, મહેસાણાની જનતા તરફથી, મહેસાણા જિલ્લા તરફથી માનનીય નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.